દેશમાં જ્યારે સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે ત્યાં તો રાજ્યના પાટનગરની બાજુમાં આવેલ દહેગામમાં મર્કેન્ટાઇન બેંકની પાછળ કચરાના કારણે ગંદકીના સામ્રાજ્ય ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આજે દહેગામ નગરપાલિકાના સ્વચ્છતા અભિયાનની સાચી છબી જે કચરાના ઢગ અધિકારીઓની બેદરકારીની જાગૃત તસવીર છે. દહેગામ નગરપાલિકાના ચીફ ઓફિસર સ્વચ્છતા અભિયાનની ઘણી બધી વાતો કરે છે પરંતુ હકીકત કંઈક જુદી જ છે. દહેગામમાં આવેલા મર્કેન્ટાઇન બેંકની પાછળ કચરાના ઢગથી આવતી દુર્ગંધથી સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે. તેમ છતાં નગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. વાત માત્ર આ સ્થળ પૂરતી જ નથી, કારણ કે દહેગામ નગરમાં ઓડા ગાર્ડન, જૂની કૃષ્ણ સિનેમા, શાક માર્કેટની બાજુમાં પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. રેલવે ફાટક પાસે આવેલી વસાહતમાં પણ આ જ પરિસ્થિતિ છે. તેમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો વધે તેવી દહેશત વર્તાઈ રહી છે. આ સાથે મૃતક પશુઓના નિકાલ માટે પણ કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષની લાગણી ફેલાઈ રહી છે. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ દહેગામ.